राज्य में वरसाद ने लई हवामान विभागे मोटी आगाही करी छे के राज्य में हाल कोई वरसादी सिस्टम सक्रिय न होवाने कारणे आगामी 5-7 दिवस छूटोछवायो वरसाद पड़शे। दरियाकांठाना विस्तार में भारे पवन फूंकाशे जेने कारणे माछीमारों ने दरियो न खेडवा सूचना आपवामां आवी छे। अमदावाद अने गांधीनगर में पण छूटाछवाया वरसादनी आशंका व्यक्त कराई। तो माछीमारों ने पण 5 दिवस दरियो न खेडवा सूचना आपवामां आवी छे। दरियाकांठे भारे पवन पण फूंकाई शके छे। तो छूटाछवाया वरसादनी हवामान विभागे आगाही करी छे। अमदावाद गांधीनगर में छूटोछवायो वरसाद पड़शे, ज्यारे राज्य में हाल कोई वरसादी सिस्टम सक्रिय नथी। मोस्टली मॉनसून हमारा जून जुलाई अगस्त सितंबर कंसिडर किया जाता है। आज अब नाव अभी जिसे देखा जाए तो कोई सिस्टम नहीं है जो गुजरात को बारिश देगा अगले 5-7 दिन तक, लेकिन गुजरात में छुटपुट बारिश होते रहेगी। अहमदाबाद गांधीनगर में भी ज़्यादा बारिश होने का कोई संभावना नहीं है और स्पेशल डिस्ट्रीब्यूशन भी यूनिफॉर्म होने का संभावना नहीं है। एक जगह में ऐसे लाइट रेन हो सकता है, नॉट एरिया स्पेसिफिक। तो हवामान निष्णांत अंबालाल पटेल पासेथी जाणीए कि गुजरातमां वरसादना चौथा राउंडनी તારીખો કઈ છે। આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી। અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અરવલ્લી, બનાસકાંઠામાં ઝાપટા પડી શકે છે। આગામી 48 કલાકમાં રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર આવશે। કચ્છના દરિયાકાંઠે 40-45 અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 20-25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 8-10 તારીખ સુધીમાં પવનનું જોર વધશે। 10 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વરસાદ પડી શકે છે। 17 અને 18 ઓગસ્ટ રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે। 21 ઓગસ્ટે એક મજબૂત સિસ્ટમ પણ છે અને જેનાથી રાજ્યમાં વરસાદે ઝાપટા પડી શકે છે। 17-20 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, જ્યારે 17 ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે। અમદાવાદમાં તો આગામી 24 કલાકમાં હળવા ભારે ઝાપટા પડી શકે છે, ઉપરાંત વડોદરાના ભાગમાં તો ઝાપટા પડતા જ રહેશે મધ્ય ગુજરાતમાં, અને રાજકોટના ભાગમાં ભિન્ન ભિન્ન ભાગોમાં, રાજકોટ, સુરેન્દ્રનગર, ચોટીલાના ભાગોમાં પણ ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદી ઝાપડા પડશે, જે મોરબીના ભાગો સુધી પડવાની શક્યતા રહે છે, અને ત્યાંથી પછી સીધો માર્ગ અરવલ્લીના ભાગ અને ઉત્તર ગુજરાત બનાસકાંઠાના ભાગમાં વરસાદી ઝાપડા પડશે। જ્યારે અમદાવાદ અને વડોદરા અથવા રાજકોટ અને ત્યાર પછી જે અન્ય જે શહેરો છે, મોટા શહેરો, એમાં પણ આ વરસાદી ઝાપડા પડવાની શક્યતા રહે છે। આગામી 8-10 તારીખ સુધીમાં તો પવનનું જોર વધારે રહેશે। કચ્છના ભાગોમાં તો 40-45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહે છે, જ્યારે ગુજરાતના ભાગોમાં પણ 20-25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, અને આ વેજ ગસ્ટ છે તેના કારણે ભેજ લઈને આવશે, અને આ ભેજના કારણે આગામી 24 કલાકમાં રાત્રિના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત આ 24 કલાકમાં વરસાદ થવાની તો શક્યતા રહે છે, પણ આગામી 48 કલાકમાં દેશનું હવામાન પણ 10-18માં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં જે મકાન નક્ષત્ર જે છે 17-18 તારીખમાં એ વરસાદનું પાણી સારું ગણા છે, અને એ વરસાદ પણ સારો થવાની શક્યતા રહે છે, એટલે વરસાદ હજુ ગયો નથી અને વરસાદની સિસ્ટમ હજુ 17-18 તારીખ સુધીમાં ચાલુ રહેવાની શક્યતા છે। 21 ઓગસ્ટે એક મજબૂત સિસ્ટમ બનશે, અને આ મજબૂત સિસ્ટમ લગભગ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ આવી શકે તેવી છે, પણ આ ઓગસ્ટના લગભગ 21 ઓગસ્ટમાં પાછળ બનતી હોવાથી આ વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહે છે, અને ત્યારબાદ પણ લગભગ વરસાદ થવાની શક્યતા રહે છે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। 17 ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે, એટલે 17-18-19-20 સપ્ટેમ્બરમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ આવી શકે તેવી શક્યતા રહે છે। નર્મદા ડેમની સપાટી 130.81 મીટર પર પહોંચી, બપોરે 12 વાગે સપાટી 130.81 મીટર થઈ। છેલ્લા 48 કલાકમાં સપાટીમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ડેમમાં હાલ પાણીની આવક 49,871 ક્યુસેક છે। 3 કલાકમાં પાણીની સરેરાશ આવક 34,842 ક્યુસેક છે। રિવરબેડ પાવર હાઉસમાંથી પાણીની જાવક 44,320 ક્યુસેક છે। કેનાલ હેડ પાવર હાઉસમાંથી પાણીની જાવક 5,324 ક્યુસેક
तो राज्य में चालू सीजन में सरेराश 79.83% वरसाद पड़ो है। आ वरसाद ने पगले राज्य 207 जलाशयों में कुल 72.26% जलसंग्रह थो। राज्य 65 जलाशयों में 100% थी वधु पानी नो जत्थो है, तो 27 जलाशयों में 90% थी 10% भराया है, जयरे 27 जलाशयों 80% थी 90% भराया है, जयरे 9 जलाशयों 70% थी वधु भराया है। અને જે પૈકી સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.70% જળસંગ્રહ થયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 72.37% જળસંગ્રહ છે, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 71.17% જળસંગ્રહ છે, તો કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.23% જળસંગ્રહ છે, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.97% જળસંગ્રહ છે। આગળ વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમમાં 75.19% પાણીનો જથ્થો છે। રાજ્યના વિવિધ ઝોનમાં વરસાદની ટકાવારીની વાત કરવામાં આવે તો કચ્છ ઝોનની સૌથી વધુ 135.80%, સૌરાષ્ટ્રમાં 109.46%, દક્ષિણ ગુજરાતમાં 70.50%, જ્યારે ઉત્તર ગુજરાતમાં 66.85% વરસાદ થયો, પૂર્વ મધ્ય ગુજરાતમાં 63.47% વરસાદ પડ્યો। तो राज्य में सार्वत्रिक वरसाद बाद जलाशयों की शू स्थिति है तो बार चार्ट माध्यम से आप समझिए, तो जी रीते कच्छ है ज्यां सौथी वधु वरसाद थयो छे, राज्यना सरेराश वरसाद की बात करिए तो 79.83% वरसाद जोवा मळी रह्यो छे, कच्छ में 135.8%, सौराष्ट्र में 109.4% वरसाद छे, ज्यारे दक्षिण गुजरात में 70.5%, उत्तर गुजरात की बात करिए तो 66.8% वरसाद नोंधायो छे, ज्यारे मध्य गुजरात में 63.4%, एटले के सौथी ओछो मध्य गुजरात अने सौथी वधु कच्छ में वरसाद जोवा मळी रह्यो छे, अने राज्य में सरेराश हाल अत्यारे 82.83% वरसाद थयो।